धंधुका तालुकाना रोचका गाम में 73मा वन उत्सव उजवायो छे। धोलेराना कमाळियानी प्राथमिक शाला खाते धारासभ्य राजेश गोहिल तथा अन्य महानुभावोनी उपस्थिति में कार्यक्रम योजायो हतो। धंधुका तालुका कक्षाना 73मा वन महोत्सवनुं आयोजन कमियाळा प्राथमिक शाला खाते करवामां आव्युं हतुं। आ कार्यक्रमना अध्यक्षस्थाने धंधुकाना धारासभ्य राजेश गोहिल, जिला सदस्य दिगपालसिंह चुडासमा उपस्थित रह्या हता। भाजपना आगेवान सागरभाई सोलंकी, तालुका पंचायतना प्रमुख सुभाषभाई गोहिल सहित अनेक महानुभावो उपस्थित रह्या हता। धंधुका वन अधिकारीए वन विभागनी प्रवृत्तिओनो परिचय आपी अतिथिओनो शाब्दिक सत्कार कर्यो हतो। पूज्य स्वामी हरिप्रकाशजी आशीर्वचन आप्या हता। એ પ્રાસંગિક ઉદ્બોધન કરી લોકોને વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાની અપીલ કરી હતી। મહેમાનોને તુલસીના રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું। વન અધિકારી રવિરા સિંહ મોરીએ આભાર દર્શન કર્યું હતું। ધોલેરા વન વિભાગ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું। જી, આજે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ હતો એ બાબતે શું કહેશો? આજે દર વર્ષે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાનો એક વન મહોત્સવ થાય છે। તે દરમિયાન પછી ગામડે ગામડે ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ થાય છે। તાલુકા લેવલે તાલુકા કક્ષાનો વન મહોત્સવ થતો હોય છે, જેની ઉજવણી આજે 73મા વન મહોત્સવની ઉજવણી કમિયાળા ગામ ખાતે પ્રાથમિક શાળા માં રાખવામાં આવેલ, જેનો અધ્યક્ષસ્થાને ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રી તેમજ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહી અને પરમ પૂજ્ય સ્વામીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમની ઉજવણી કરે। હરિઓમ સોલંકી, જી ટીવી ન્યૂઝ, ધંધુકા।